પાંથાવાડામાં થાંભલા પર લટકતી યુવકની લાશને તેના પરિવારે ચોથા દિવસે તેની લાશને સ્વીકારી હતી. પાંથાવાડા હાઈવે પર એક ખેતરમાં યુવકની વીજ થાંભલા પર લટકતી લાશ મળી આવી હતી. સોમવારના વહેલી સવારે થાંભલા પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકેલી લાશ પ્રકાશભાઈ માજીરાના હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. પરિવારજનોએ હત્યાની આશંકાને લીધે યુવકની લાશ ન સ્વીકારતા ચાર દિવસ સુધી લાશ રજડતી રહી હતી. તેથી ગુરુવારે પોલીસ અને સામાજિક આગેવાનોની સમજણથી આ મામલાનું સમાધાન કર્યું હતું. આખરે ચોથા દિવસે પોસ્ટમોર્ટમ થયેલી યુવકની લાશને પરિવારજનોએ સ્વીકારી હતી. ત્યારબાદ પાંથાવાડા પોલીસે સાચો ન્યાય અપાવવાની પહેલ સમાજને ખાતરી આપી હતી. પોલીસ તંત્રને પરિવાર વચ્ચે સમાધાન કરી તેમજ પોલીસ તંત્ર દ્વારા જે પણ ગુનેગાર છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, જેથી સમગ્ર પ્રકરણનું સમાધાન કર્યું હતું. મતલબ ઇસ પ્રકાર યે હૈ કે 5 દિન સે ડેથ મળી પડી થી ઓર હમ ભીલ સમાજ કે સબ આજ આયે યહાં ઓર પોલીસ ઓર જો પીડિત પરિવાર હૈ ઉનકે બીચ સમજોતા કરવાયા ઓર પોલીસ ને હમે પૂરા ભરોસા દિયા હૈ કે જો ભી મુલજિમ હોગા ઉસે બક્સા નહીં જાયેગા ઓર કાનૂન પૂરી કાર્રવાઈ હોગી ઓર પીડિત કો ન્યાય દિલાયેંગે. ઇસી બાત પર હમને સહમતિ સે યે મામલા સુલઝાયા. ક્યા નામ આપકા? નરસિંહ પડિયાર, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય આદિવાસી ભીલ મહાસભા. જીગર ઠાકોર નો રિપોર્ટ, પાલનપુર.